गुड मॉर्निंग स्टूडेंट्स, क्लास 8 गुजराती व्याकरण टॉपिक विषय शब्द समूह माटे एक शब्द। तो बाळको, शब्द समूह એટલે કે એક કરતા વધારે શબ્દ જ્યારે ભેગા મળે ત્યારે તે શબ્દનો સમૂહ બને છે, અને આવા શબ્દ સમૂહ એટલે જે શબ્દ સમૂહ આપેલો છે તેનો અર્થ તેનો ભાવ માત્ર એક જ શબ્દમાં સમજાઈ જાય તે રીતે દર્શાવવામાં આવે છે। તો આપણે બાળકો આજે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ। બાળકો, આ ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે જે પુસ્તક છે તેની અંદર પણ આવા પાઠની અંદર આવા અનેક શબ્દ આપેલા છે જે તમારે શોધી કાઢવાના છે। તો જોઈએ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ કઈ રીતે વાપરી શકાય। તો સૌપ્રથમ છે કે મુસલમાનોની બંદગી કરવાનું એક સ્થળ અથવા જાહેર મકાન, તો આપણે એને કહી શકીએ મસ્જિદ। બીજું છે રક્ષણ કરનાર એટલે રક્ષણહાર, મોટી ફાંદવાળા એટલે મોટા પેટવાળા તેને આપણે કહી શકીએ દુંદાળા। કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ફરવું એટલે પ્રદક્ષિણા। નવાઈ કમાડે તેવું એટલે કે અજબ। તદ્દન ફાટી ગયેલું એટલે કે લોથપોથ થઈ ગયેલું। સિંહના આકાર વાળું આસન એટલે કે સિંહાસન। સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાનો સમય એટલે કે સંધ્યા। ખેતરમાંથી નકામું ઘાસ ખોદી કાઢવું એટલે કે નીંદવું। તો બાળકો, આ છે શબ્દ સમૂહના માટે એક શબ્દ। તો આપણે જોઈએ બીજા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ। બીજું ઉનાળામાં ફૂંકાતો પવન એટલે કે વંટો। મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા એને કહેવાશે હજ। ઉનાળાની સખત ગરમ હવા એટલે કે લૂ। ચાર પાયાવાળું લાકડાનું આસન એટલે કે બાજર। ત્રણ આંખો વાળું એટલે કે ત્રિનેત્ર। કલાનું સર્જન કરનાર એટલે કે કલાકાર। પાણીથી ભરેલો ખાડો એટલે કે ખાબોચી। ધૂળથી ભરાઈ જાય તેવું વાવાઝોડું એને કહેવાશે આંધી। વ્યવસ્થા કરનાર વ્યક્તિ એટલે કે વ્યવસ્થાપક। તો બાળકો, આજે શબ્દ સમૂહ માટેના એક શબ્દ છે એ તમારે યાદ કરવાના રહેશે, અને આનાથી વધારે જે શબ્દ સમૂહ માટેના એક શબ્દ છે હું તમને એસાઇનમેન્ટ રૂપે તમને મોકલીશ। તેના પ્રશ્નોના ઉત્તર તમારે ઘરે બેસીને તેનું લેખન કાર્ય કરવાનું છે, જે તમારી નોટબુક ગુજરાતીની નોટબુક છે તેની અંદર તમારે લેખન કાર્ય કરવાનું છે અને તેને યાદ રાખવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ।